हेलो मित्रों, केम छो? मजा मने? अमारी चैनल टीआर एजुकेशन में फरी थी एक नवा वीडियो में मित्रों तमारू स्वागत छे। मित्रों आज आपणे वात करीशुं गुजरात मेट्रो रेल कॉर्पोरेशन। तो मित्रों हमने तेनु रिटर्न टेस्टनु रिजल्ट पण आव्यु छे। तो मित्रों एससी अने टीओ एटले के स्टेशन कंट्रोलर अने ट्रेन ऑपरेटर जेमां रिटर्न टेस्ट पछे साइकोमेट्रिकनो टेस्ट लेवामां आवे छे। तो मित्रों साइकोमेट्रिक टेस्ट शू है, केम लेवामां आवे छे, तो तेना विशे चर्चा करीशुं। तो मित्रों साइकोमेट्रिक कोने कहीशुं? तो के जे आपणी मानसिक क्षमताओ अथवा तो प्रक्रियानुं जे मापवानुं जे विज्ञान छे तेने साइकोमेट्रिक टेस्ट तरीके ओळखवामां, एटले के ज्ञानात्मक क्षमताओ मापे छे। तमारामां कुशळताओ शू छे, टू ओछा टाइममां कई रीते तमे हेन्डलिंग करी शको, तो तेना विशेनुं टेस्ट हशे। तो मित्रों जे સ્ટેશન કંટ્રોલર અથવા તો ટ્રેન ઓપરેટર છે તેના માટે ફરજિયાત લેવામાં આવે છે। તો મિત્રો ટેસ્ટમાં કયા કયા ટાઈપના પ્રશ્નો હશે, શું શું હશે, કેવા પ્રશ્નો પૂછાશે, તો તેના ઉદાહરણ સાથે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો કે ગુજરાત મેટ્રોમાં જે લેવામાં આવતા સાયકોમેટ્રિક ટેસ્ટ જે છે, તો આ ટેસ્ટમાં રિટર્ન એક્ઝામ પછી લેવામાં આવે છે, અને આ ટેસ્ટ ઘણો ઇમ્પોર્ટન્ટ છે। આ ટેસ્ટ તમારું ભવિષ્ય બનાવી શકે છે, જે તમને એક્ઝામમાં તમને જોબ અપાવી શકે છે। તો ટેસ્ટ કેમ લેવામાં આવશે તે તમારી ક્ષમતાઓ જાણવા માટે, ટેસ્ટમાં સોલ્યુશન કરવાની કુશળતા જે જોબ માટે સફળતા માટે જરૂરી છે, આ ટેસ્ટ દ્વારા સારા હોશિયાર એટલે કે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓની પસંદગી થઈ શકે છે જે મેટ્રો માટે મહત્ત્વનું છે। તેની આવડત જ્ઞાન જાણવા એક ક્ષમતા છે। ઓછા ટાઈમમાં પ્રશ્નનું સોલ્યુશન કઈ રીતે લાવવું તે આ ટેસ્ટમાં જાણવામાં આવે છે। તો મિત્રો આપણે વાત કરીશું જે સાયકોમેટ્રિક ટેસ્ટ છે, તો સાયકોમેટ્રિક ટેસ્ટમાં કઈ કઈ ટાઈપનું હોય છે જે મેટ્રોમાં ગુજરાત મેટ્રોમાં પૂછવાનું હોય છે, તો તેના વિશે ચર્ચા કરીશું। તો મિત્રો વાત કરીશું કે જે મેટ્રો સાયકોમેટ્રિક ટેસ્ટ છે, તો એક એમ્બેડેડ ટાઈપનું છે, એમ્બેડેડ ફિંગર ટેસ્ટ હોય છે। તો જે 25 ક્વેશ્ચન હોય છે જે 10 મિનિટમાં આપવાનું હોય છે, એના પછી વાત કરીશું ફિગર એસોસિએશન, જેને આપણે બીજી ભાષામાં ઇન્ટેલિજન્સ ટેસ્ટ અથવા તો રિઝનિંગ તરીકે પણ ઓળખીએ છીએ, રિઝનિંગ ટેસ્ટ। એના પછી મેમરી ટેસ્ટ જે છે, તો તેના વિશે, જેને કોડિંગ ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો ટાઈમ છે અહીં તમે જોઈ શકો 21 ક્વેશ્ચન હોય છે જે 5 મિનિટમાં હોય છે, જે મેમરી ટાઈપનું હોય છે જે આપણે યાદ રાખવાનું હોય છે। એના પછી વાત કરીશું ઓબ્ઝર્વેશન ટેસ્ટ, ઓબ્ઝર્વેશનને બીજા પાસે કન્સન્ટ્રેશન ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અહીં તમે જોઈ શકો છો, અહીં બતાવેલું છે કે ઓબ્ઝર્વેશન ટેસ્ટ જે 30 ક્વેશ્ચન હોય છે જે 5 મિનિટનું હોય છે, તે 5 મિનિટમાં તમારે 30 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે। એના પછી એમ્પ્ટિટ્યૂડ અથવા તો પર્સનાલિટી ટેસ્ટ છે, જે 36 ક્વેશ્ચન હોય છે જે 10 મિનિટમાં તમારે સોલ્યુશન કરવાનું હોય છે। એના પછી મિત્રો વાત કરીએ મશીન ટેસ્ટ, જે 12 થી 15 ટાઈમ તમારે કરવાનું હોય છે, મશીન ઉપર ટેસ્ટ કરવાનું હોય છે, જેમાં 1-2 મિનિટ આપેલી હોય છે। તો મિત્રો આ જે છે સિક્વન્સ વાઇઝ હોતું નથી, પહેલો મશીન ટેસ્ટ પણ લઈ શકે અથવા તો ઓબ્ઝર્વેશન ટેસ્ટ પણ લઈ શકે, મેમરી ટેસ્ટ પણ લઈ શકે, ફિગર ટેસ્ટને ઇન્ટેલિજન્ટ ટેસ્ટ જે, તો આ જે મેં અહીં મેન્શન કર્યા છે એ સિક્વન્સ વાઇઝ નથી, બરાબર? તો એક પછી એક એના ઉદાહરણ સાથે સમજીશું। તો ચાલો મિત્રો તેના વિશે ચર્ચા કરીશું। તો પહેલા નંબરનું છે એમ્બેડેડ ટેસ્ટ, એટલે કે એમ્બેડેડ એટલે કે છુપાયેલી વસ્તુ, જે અહીં આકૃતિ આપેલી છે મિત્રો, તો અહીં જે આકૃતિ છે આમાં આ ટાઈપની કઈ આકૃતિમાં છુપાયેલું છે, તો એ તમારે શોધવાનું છે ઓછા ટાઈમમાં। તો અહીં તમે જોઈ શકો છો જે અહીંયા બતાવેલું છે, તો એ આકૃતિ સામાં છુપાયેલી છે, બરાબર? તો અહીં તમે જોઈ શકો છો જે ચોથા નંબરની જે ફિગર છે આની અંદર છુપાયેલી છે। એના પછી બીજા નંબરની વાત કરીએ બીજા ક્વેશ્ચનની, તો અહીં જે આકૃતિ છે તો આની સામાં છુપાયેલી છે, તો અહીં તમે જાણી શકો છો મિત્રો। એના પછી મિત્રો વાત કરીએ જે આકૃતિ છે એ
आज से क्या छुपायेलो है तो ये शोधवानु है। तो ये से आंदर छुपायेलो है आंदर एना पछी मित्रों बात करीशो आज से आ वस्तु क्या एम्बेडेड थयेलू है तो ये से मित्रों तमे अहीं तमे जोई सको छो। मित्रों अहीं आज से आकृति क्या छुपायेली है तो अहीं तमे जाणी सको आज से आकृति आनी अंदर छुपायेली है जे तमे अहीं जोई सको छो। एना पछी मित्रों बात करीशो फिगर एसोसिएशन टेस्ट। फिगर एसोसिएशन टेस्ट एटले के फिगर एसोसिएशन टेस्ट ने आपणे इंटेलिजेंस टेस्ट पण कहीए अथवा तो रीजनिंग टेस्ट पण कही सकीए छीए। जे बे वस्तु छे ने भेगी करीने कई वस्तु बने छे तो अहीं तमे जोई शको छो कि आ बने भेगी करशुं तो कई वस्तु बनशे। तो मित्रों अहीं तमे जोई शको छो आ तमारो साचो जवाब छे। एना पछी अहीं जोई शको छो कि अहीं आपेली छे आकृति आनाथी कई आकृति बनशे। तो मित्रों अहीं तमे त्रीजा नंबरनी जोई शको छो। आ टाइपनो तमारे जल्दी जवाब आपवाना होय छे टूंका टाइम ओछो होय छे टाइम लिमिटनी अंदर। एना पछी वात करीशुं मेमरी टेस्ट जे मोस्ट आईएमपी आम मित्रों ए टाइपनो होय छे कि तमने मेमरी एटले तमारे याद राखवानुं छे। अहीं मानी लो के अहीं तमे जोई शको छो आ चित्रमां अहीं आपेलुं छे जे गीध आपेलुं छे तो के 12 नंबरमां खेंची छे तो 28 નંબરમાં અહીં પ્લગ છે 95 નંબરમાં તો આ તમારે યાદ રાખવું પડશે। ખુરશી છે તો કે 15 નંબરમાં આ જે બેગ છે 70 નંબરમાં આ જે છે અહીં કેટલી તો એ 71 નંબરમાં આ રીતે તમારે 2.5 મિનિટ આપશે તમને તો આ યાદ રાખી અને તમને આન્સર શીટ આપશે। તો આની અંદર તમારે યાદ રાખવાનું છે કે આ કયા નંબરનું છે તો અહીં તમારે તમે જોઈ શકશો તમારે આમાં જોવાનું નથી પણ આ જે છે ખુરશી છે તો ખુરશી કયા નંબરની છે તો અહીં તમે યાદ હશે તો તમે લખી શકશો 15 નંબરનું બરાબર। એ રીતે તમે અહીં પ્લગ છે એ રીતે તમે આન્સર આપી શકશો મિત્રો। એના પછી અહીં હજી મિત્રો તમે ટેસ્ટ કરવું હોય તો કરી શકો છો જે તમે માની લો કે તમે તમારી રીતે યાદ રાખવું પડશે। એક વખત 80 મિનિટમાં તમારે યાદ રાખવું પડશે કે કેંચી છે તો 28 નંબર છે પ્લગ છે 95 નંબર તો અહીં તમે એમાં કરી શકો છો કેંચી તો 28 નંબર છે 28 નંબર છે પ્લગ છે 95 નંબર। આ રીતે તમારે મિત્રો યાદ રાખવું કોઈ પણ રીતે તમારે યાદ રાખવાનું છે સિક્વન્સ પ્રમાણે અને આ રીતે તમારે જલ્દી ઓછા ટાઈમમાં જવાબ આપવાનો છે। એના પછી મિત્રો વાત કરીશું ઓબ્ઝર્વેશન ટેસ્ટ। ઓબ્ઝર્વેશન અથવા તો બીજી ભાષામાં આપણે કોન્સન્ટ્રેશન ટેસ્ટ પણ કહીએ છીએ। તો એ જે છે 30 ક્વેશ્ચન હશે 5 મિનિટમાં પૂરા કરવાના છે। તો અહીં મિત્રો તમને ફિગર આપેલી હોય છે તો તમારે આ ફિગરમાંથી અલગ કઈ પડે છે તો મિત્રો આ થોડું કોન્સન્ટ્રેશન કરવું પડશે કોન્સન્ટ્રેશન। તો અહીં તમે જોઈ શકો છો આમાંથી કઈ આકૃતિ અલગ પડે છે તો મિત્રો આમાં સરળ રીત છે કે તમારે પહેલું આ ચેક કરવાની પહેલી લાઇન પછી બીજી લાઇન। તો અહીં તમે ચેક કરતા જશો તો પહેલી લાઇનમાં જોઈ શકો છો કે એના સેમ ટુ સેમ છે। એના પછી અહીં તમે બીજા નંબરમાં જોઈ શકો છો કે કયામાં અલગ પડે છે આકૃતિ। એના પછી મિત્રો અહીં જોઈ શકો છો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો અહીં ટ્રાયેંગલ છે અને અહીં જે છે પંચકોણ છે તો અહીં અલગ પડે છે। તો આ એનો સાચો જવાબ છે જે છે આ બધાથી અલગ પડે છે। આ રીતે તમારે મિત્રો જવાબ આપવાનો છે જે ઓછા ટાઈમમાં। એના પછી વાત કરીશું મિત્રો પર્સનાલિટી ટેસ્ટ। તો મિત્રો પર્સનાલિટી ટેસ્ટ તો કે પર્સનાલિટી ટેસ્ટમાં શું હોય છે તો કે મિત્રો પ્રશ્નો આપેલા હોય છે જે તમારે વધારે વિચારવાનું હતું જે તમને પ્રશ્ન મનમાં આવે એ સાચો યોગ્ય લાગે તે તમે લઈ લખી શકો છો અને જે પ્રશ્ન છૂટી ના જાય એનું ધ્યાન રાખવું જોઈએ અને આમાં તમારી ઈમાનદારીથી સાચો જ જવાબ આપવાનો છે। અહીં આપેલું છે કે આઈ લાઈક ટુ વોચ ટીમ ગેમ્સ કેમ તો મિત્રો અહીં તમે તો કે મને પસંદ છે ટીમ ગેમ્સ બરાબર જોવાનું પસંદ છે બરાબર। તો મિત્રો તમે અહીં જે છે તમને અહીં ત્રણ ઓપ્શન આપેલા છે તમને જે યોગ્ય લાગે તમને સાચું હોય તમે લખી શકો છો। યસ આપેલું છે ઓશિનલી આપેલું છે નો આપેલું છે બરાબર તો એ રીતે તમે જવાબ એના પછી આઈ પ્રિફર પીપલ હું એવા લોકોને પસંદ કરું છું જે આર રિઝર્વ હોય છે આર ઇન બિટવીન મેક ફ્રેન્ડલી ક્વિકલી જે જલ્દી ફ્રેન્ડ બનાવી શકે અથવા તો જે બિટવીન બંને વચ્ચે હોય જે રિઝર્વ તો મિત્રો તમને જે પસંદ હોય તમને જે સાચો લાગતો હોય તમે જવાબ આપી શકો છો।
एना पछी बात करीशु मित्रों मशीन टेस्ट आपणे कही शकीए बराबर जे छे मशीन टेस्ट। तो के मशीन टेस्ट में शू छे तो मित्रों मशीन टेस्ट में जे छे तमे अहीं जोई शको छो के तमारे आ टाइप नो कीबोर्ड हशे एमां त्रण कलर आपेला हशे जे 12-15 टाइम होय छे एक बे मिनिट नो टाइम होय छे 12-15। जो तमने सिग्नल आ टाइपनुं बतावामां आवेलुं होय छे त्रण टाइपना सिग्नल त्रण कलर होय छे रेड छे येलो छे ग्रीन छे। तो मित्रों अहीं मानी लो के रेड कलरनो सिग्नल थयो छे बराबर सॉरी मित्रों तमने ई बतावशे जो रेड कलर नो सिग्नल थाय छे तो मित्रों तमारे रेड ऊपर अहीं रेड ऊपर तमारे क्लिक करवुं पड़शे। एना पछी येलो ऊपर तो येलो ऊपर तमे क्लिक करी शको अने जो कोई नामां ना होय तो तमारे एल ऊपर दबावीने राखवुं छे। अहीं एल ऊपर तमे जे छे तमारो फिगर अहीं राखी अने ज्यारे पण कोई सिग्नल बतावे छे ए प्रमाणे तमे रेड होय तो रेड ऊपर क्लिक करो छो पछी येलो होय तो येलो ऊपर ग्रीन होय तो ए प्रमाणे जे प्रमाणे सिग्नल थशे ए प्रमाणे तमे एने खसेड़ी शकशो। जो कोई सिग्नल ना होय तो तमारे आंगळी मतलब के तमारी फिगर एल ऊपर ज दबावी राखवानी होय छे तो ए प्रमाणे ए लोको मशीनमां नोंधता होय छे टाइम प्रमाणे। तो मित्रों आजे आपणे साइकोमेट्रिक टेस्ट शुं छे तेना विशे संपूर्ण माहिती मेळवी। जो तमने मित्रों वीडियो पसंद आए तो मित्रों लाइक करो शेयर करो ने मित्रों अमारी चैनल ने सब्सक्राइब करवानू न भूलता। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो।